નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆતમાં સ્વાગત છે. હું છું તોરલ. અમૂલ્ય છે જીવન, આ વાત આપણે સૌ જાણીએ છીએ ખરા, પરંતુ ક્યાંક ને ક્યાંક સાંપ્રત સમયમાં આ વાતને માનવાનું છોડી રહ્યા છીએ. આત્મહત્યાના જે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે, તે હવે સૌનો જીવન પ્રત્યેનો બદલાયેલો અભિગમ છતો કરે છે, જે ખરેખર ચિંતાજનક છે. સમય બદલાયો છે, જીવન જીવવાની શૈલી બદલાઈ છે, કે લોકોની સમસ્યાઓ સામે લડવાની સહનશીલતામાં પરિવર્તન આવ્યું છે. આત્મહત્યાનો વિચાર કરનાર લોકો માટે અનેક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, પરંતુ તે હેલ્પલાઇન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજ વિષય સાથે આજે એક વિશેષ ચર્ચાનું આયોજન કર્યું છે. અમૂલ્ય છે જીવન. અમદાવાદમાં દરરોજ 2 થી વધુ મહિલા કે પુરુષ આત્મહત્યા કરે છે, ત્યારે લોકોની જિંદગી બચાવવા માટે શરૂ કરાયેલી જિંદગી હેલ્પલાઇનમાં પણ અનેક સમસ્યાઓ છે. આ વિશે જોઈએ એક વિશેષ અહેવાલ. અમદાવાદની ભાગદોડ ભરી જિંદગીમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ શહેરમાં દરરોજ 2 લોકો આત્મહત્યા કરે છે. અમદાવાદ શહેરની શોભામાં વધારો કરી રહેલા સાબરમતી રિવરફ્રન્ટમાં દરરોજ 2 માનવલાશો કાઢવામાં આવે છે. આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા જિંદગી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, પણ આ હેલ્પલાઇન વિશે મોટા ભાગના લોકો અજાણ છે. દરેક કેનાલ અને બ્રિજ પર જિંદગી હેલ્પલાઇનના પોસ્ટ લગાવવાનું સૂચન તો કરાયું છે, પરંતુ આ અંગે કોઈ દરકાર લેવામાં આવી નથી. એક નજર કરીએ આત્મહત્યાના આંકડા ઉપર. મે મહિનાની વાત કરવામાં આવે તો મે મહિનામાં 16 પુરુષો અને 7 મહિલા 2 બાળકની લાશ કાઢવામાં આવી છે, જ્યારે 2 બાળકને જીવિત બહાર કઢાયા. જૂન મહિનામાં 42 પુરુષો અને 1 મહિલાની લાશ મળી, જેમાં 5 પુરુષ અને 2 મહિલાને જીવિત બચાવાયા. જુલાઈ મહિનાની વાત કરીએ તો 21 પુરુષો અને 1 મહિલા ઉપરાંત 1 બાળકની લાશ કઢાઈ, 3 પુરુષ જીવિત અને 3 મહિલાને જીવિત બચાવી છે. ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો 26 પુરુષો અને 2 મહિલાની લાશ કઢાઈ છે, 6 પુરુષ અને 4 મહિલા જીવિત. સપ્ટેમ્બરમાં 30 પુરુષો અને 4 મહિલાઓ ના મૃત્યુ થયા, જ્યારે 6 મહિલાઓને જીવિત કઢાઈ. ઓક્ટોબરમાં 30 મહિલા અને 1 પુરુષે આત્મહત્યા કરી, જ્યારે 7 વ્યક્તિઓને જીવિત બચાવી લેવામાં સફળતા મળી. નવેમ્બરમાં 20 મહિલા અને 1 પુરુષ અને જ્યારે 5 લોકોને જીવિત બચાવવાની વાત સામે આવી છે. અમૂલ્ય છે જીવન, આજ વિષય સાથે ચર્ચાનું આયોજન કર્યું છે. ચર્ચામાં ભાગ લેવા માટે અત્યારે આપણી સાથે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રુઝાન, ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. સૌથી પહેલો સવાલ હું આપને એ પૂછવા માંગીશ કે જે રીતે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે આત્મહત્યાના લઈને, ખૂબ જ ચિંતાજનક બાબત જે સામે આવી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા આજે તમે આંકડા કયા, થોડા ટાઈમથી આપણે બધાના નોટિસમાં આવી રહ્યા છે, અને જે રીતે અલગ અલગ રીઝન છે, કે કોઈકનું એક્ઝામનું રીઝન છે, કોઈનું ફેમિલી પ્રેશર રીઝન છે, બહેનોનું પેલું ફિમેલ ફોર્ટિસાઇડ વાળા રીઝન્સ હોય છે, પછી ભાઈઓના પ્રેશર વાળા, શું કહેવાય, પેલા પૈસાના પ્રેશર વાળા રીઝન્સ હોય છે, સાસુ સસરા ત્રાસી, આવા ઘણા બધા રીઝન થોડા અમે બી હેન્ડલ કરીએ છીએ અમારી 1091 હેલ્પલાઇનથી, ધો વી આર નોટ એન ઓફિશિયલી સોસાઇડ લાઇન. એટલે જે જેટલા બી બધા રીઝન છે, તો મેઇન આનો ફંડામેન્ટલ જે આપણો બેઝિક છે આપણું, કે જે આપણું સોસાયટીની વાત કરીએ યા જે આપણે કોર સપોર્ટ સિસ્ટમની વાત કરીએ, એ દિવસે દિવસે ઓછી થતી જાય છે, એ દિવસે દિવસે નબળી થતી જાય છે, ને એના લીધે આ સોસાઇડ વધતા જાય છે. અને જેમ તમે પહેલા બી કહ્યું કે ઇન્ટોલરન્સ એટલે હવે લોકોને થાય છે કે મારાથી આ વધારે સહન નહીં થાય, દેર ઇઝ નો સપોર્ટ સિસ્ટમ ફોર ધેમ, એ લોકોને થાય છે કે બસ આ લોકો જીવ ટૂંકાવી લેશે તો એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, જે ફીલ કે સુસાઇડ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ ફોર ધેમ, જે વોન્ટ ટુ રન અવે કારણ કે મેન્ટલ એ લોકો સ્ટ્રોંગ નથી. એટલે યુ નો ઓલ ધીઝ રીઝન્સ આર રિસ્પોન્સિબલ
ટુ ફોર ધીસ સુસાઇડ રેટ્સ જે વધી રહ્યા છે. બિલકુલ રોઝાન, જે રીતે પરિસ્થિતિઓ હવે બદલાઈ રહી છે, સાંપ્રત સમયની ખાસ કરીને વાત કરીએ તો હવે ભાગદોડ ભરી જિંદગી વધી ગઈ છે, જે રીતે કોમ્પિટિશન વધી ગઈ છે, મા બાપ તરફથી બાળકોને પ્રેશર છે, ઘર ચલાવવા માટે એક પુરુષને પ્રેશર છે, ઘરને સાચી રીતે સાચવવા માટે સ્ત્રીને પ્રેશર છે, અને એ જે પ્રેશર છે એ એટલું બધું હાવી થઈ ગયું છે. અને જે રીતે લોકો હવે આ બધી પરિસ્થિતિઓથી ભાગવાનો માત્ર એક જ ઉપાય સમજે છે આત્મહત્યા, સૌથી વધારે આજની લાઇફસ્ટાઇલને આપણે જવાબદાર ગણી શકીએ. લાઇફસ્ટાઇલ એટલે ધ વે વી આર, ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ, લેટ અસ કોલ ધ વે ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ, એમાં કંઈ નેગેટિવ નથી. કારણ કે લેટ અસ સે કે પ્રોબ્લેમ એવો થયો છે કે જે પહેલા થોડું ઓબ્વિયસલી બધાની ઇઝી લાઇફસ્ટાઇલ હતી, પણ હવે લોકોનું ઉલતું મલ્ટી ટાસ્કિંગ, ફાસ્ટ લાઇફસ્ટાઇલ, લોકોને એમાં બધામાં વધારે ઉલતું ઇન્ટરેસ્ટ છે. એટલે આઈ વુડ રાધર નોટ લાઈક ટુ સે કે, કારણ કે યુ કેનોટ ગો બેક, યુ કાન્ટ સે કે હવે અમે ગો બેક લાઇફસ્ટાઇલ કરશું અને અમે પેલા જેમ ગામડામાં રહેતા હતા, શુદ્ધ ઘી ખાઈ અને પોતાની લાઈફ જીવતા હતા, યુ કાન્ટ ગો બેક ટુ દેટ. કારણ કે લોકોનું ઉલતું તમે જોતા હશો તો ગામડા લોકો શહેરમાં આવે છે આ લાઇફસ્ટાઇલ લીડ કરવા. ધ પોઈન્ટ ઇઝ નોટ ધેટ, ધ પોઈન્ટ ઇઝ યુ ડોન્ટ બ્લેમ ધ લાઇફસ્ટાઇલ, યુ બ્લેમ ધ સપોર્ટ સિસ્ટમ, ધ કોર સિસ્ટમ, કે આપણે કઈ રીતે, જેને કહેવાય ન્યુક્લિયર ફેમિલી ચાલુ થઈ ગયા છે. પહેલા ન્યુક્લિયર ફેમિલી નહોતા, પહેલા ફેમિલીમાં બધા ઘણા લોકો હતા. યસ યુ આર રાઈટ કે અત્યારે જે પીયર પ્રેશર્સ, કો પેલી જે ભાગવાની જોબ માટે ભાગવાની, યા પેલા શું કહેવાય, આપણે ઇફ યુ ટોક ઓફ ઇટ કે બહેનોની, હવે જેને કે બહેનો આજકાલ એ લોકો બી જોબ કરવા આવે છે, એ લોકો બી જોબ કરે છે, એટલે યુ નો ઓલ ધીઝ થિંગ્સ આર લીડિંગ, એટલે થોડો એક મેસ થઈ રહ્યો છે. અને એવું નથી કે આ મેસ આપણે કંટ્રોલમાં ના લઈ શકીએ, કારણ કે વર્લ્ડ ઓવર માં ચાલે છે, બધાની લાઇફસ્ટાઇલ હવે ફાસ્ટ થઈ ગઈ છે, એન્ડ ધેટ ઇઝ વોટ વી આર કોલિંગ અ ગ્રોઈંગ ઇકોનોમી. આપણે આને ગ્રોઈંગ ઇકોનોમી કહી રહ્યા છે. એટલે હવે અગર આપણે આમાં ધ ઓનલી થિંગ, બે ચાર અગર ફેક્ટર્સ ઇફ વી કંટ્રોલ, જે પહેલા કંટ્રોલમાં હતા ને હવે નથી, તો ઇટ કેન, વી કેન ઇઝીલી સી ટુ ઇટ કે આપણે સુસાઇડ રેટ્સ કંટ્રોલ કરી શકીએ. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અત્યારે મે બી બીકોઝ ઓફ ઓવર યુઝ ઓફ ઇન્ટરનેટ યા ઓવર યુઝ ઓફ મીડિયા ને ઓલ દેટ, એટલે થાય છે શું કે જે લોકો જોવે છે, એમાં બે ચીજ છે, જેને કે અત્યારે આપણે ડિસ્કસ કર્યું, મીડિયા ઇઝ પ્લેઇંગ અ વેરી પોઝિટિવ રોલ ડિસ્કસ કરીને કહે છે કે ભાઈ સુસાઇડ ના થવા જોઈએ, અને ધીઝ આર ધ વેઝ આઉટ વિચ આર ઓપ્શન્સ ફોર યુ. અને બીજું છે કે પણ લોકો જેના માઇન્ડસેટ આખા પેલા ડિપ્રેશનમાં હોય છે, એ લોકોને થાય છે કે ઓકે બીજા લોકોએ સુસાઇડ કર્યું, જિંદગીમાં એને 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 મુક્ત થઈ ગયો તો હું બી મુક્ત થઈ જાઉં, એટલે ધીઝ ઓલ હેઝ ટુ બી ટેકન કેર. બિલકુલ દર્શક મિત્રો, અમારા રિપોર્ટર પલક પંચાલ પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. પલક, જે રીતે જિંદગી હેલ્પલાઈન માટેની એક સરસ સ્ટોરી આપે કરી, જે રીતે આત્મહત્યાના પ્રમાણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે, અને આ પ્રમાણ જિંદગી હેલ્પલાઈન પણ નથી અટકાવી શકી, શું કહેશો આપ? ચોક્કસથી તોરલ, વાત કરવામાં આવે કે અમદાવાદમાં પાછળના કેટલાક સમયથી કોઈ ના કોઈ રીઝનથી જે લોકો આત્મહત્યા કરે છે, ફાયર દ્વારા દરરોજ 2-3 બોડી નીકાળવામાં આવે છે. આ વસ્તુમાં એક વસ્તુ નોટિસ કરવામાં આવે છે કે સૌથી વધુમાં વધુ જે પુરુષોની લાશ બહાર નીકળે છે, પાછળના 7 મહિનાના આંકડામાં આપણે સર્વે કર્યો છે, એમાં સૌથી વધારેમાં બધા પુરુષોની લાશ મળી આવી છે. તો કોઈ ના કોઈ કારણોસર આ લોકો આત્મહત્યા કરે છે, આધેડ અવસ્થામાં કે નોકરીથી કંટાળી ગયા હોય, કે કોઈ પારિવારિક રીઝન હોય, કે નોકરીનું રીઝન હોય, એને લઈને કોઈ ના કોઈ આત્મહત્યા કરે છે. તો શું કદાચ આ ફાસ્ટ લાઈફના કારણે આ લોકોનું જે માનસિક તણાવ વધવાના કારણે આત્મહત્યા કરે છે? જો મહિલાઓની વાત કરવામાં આવે તો ક્યાંક ગૃહ પરિવારના પ્રેશરના કારણે આ લોકો આત્મહત્યા કરતા હોય છે, કોઈ બીજા કોઈ કારણોસર આત્મહત્યા કરતા હોય છે. પરંતુ જે રીતે આંકડો દિવસે ના દિવસે જે વધી રહ્યો છે, એ સૌથી મોટું ચિંતાજનક સ્વરૂપ છે. આને લઈ અને મહિલા પુરુષો ઉપરાંત જે કિશોરીઓ છે, બાળકીઓ છે, જે પ્રેમમાં આત્મહત્યા કરતા હોય છે, બાળકો, નાના નાના બાળકોને પણ કદાચ સાથે લઈને આ લોકો આત્મહત્યા કરતા હોય છે, એ સૌથી મોટામાં મોટું ચિંતાજનક અત્યારે હાલ આ કારણ લાગી રહ્યું છે. જો આવી જ રીતે લોકો આત્મહત્યા કરવા લાગશે તો ખબર નહીં અમદાવાદની પરિસ્થિતિ ક્યાં અટકશે, અત્યારે હાલ એના પર સૌથી મોટો પ્રશ્ન છે. રહી જે જિંદગી હેલ્પલાઈનની વાત કરવામાં આવે તો જિંદગી હેલ્પલાઈનને ખરેખરમાં અત્યારે હાલ જિંદગીની જરૂર છે. મોટા અધિકારીઓને કદાચ બી ખ્યાલ નથી કે કેટલો સ્ટાફ છે, શું આ લોકોની પરિસ્થિતિ છે, કેવી રીતે આખી જિંદગી હેલ્પલાઈન ચલાવવામાં આવે છે. કોઈ બી પ્રકારનું અત્યારે હાલ આ લોકો એનું રિપોર્ટ નથી લેતા કે એને એક્ટિવ બનાવવાની પણ અત્યારે હાલ કોશિશ નથી કરી રહ્યા, એવું આપણા જાણવામાં આવ્યું છે. તોરલ જી, પલક, આગળ પણ જિંદગી હેલ્પલાઈન વિશેની વાત અમે આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, અમૂલ્ય છે જીવન, હંમેશા વીટીવી ફરી એક વખત આપની સમક્ષ આ વાતને લઈને આવી છે અને ફરી એક વખત આપને એ દિશામાં વિચારવા માટે આહ્વાન કરી રહ્યા છે કે જીવન એ ખૂબ જ અમૂલ્ય છે. કોઈ પણ નાના મોટા પ્રશ્નોથી હેરાન પરેશાન થઈને જિંદગી ટૂંકાવાનો નિર્ણય ક્યારે ન કરવો જોઈએ. આ જ વિષયની ચર્ચા લઈને પાછા ફરીએ છે એક બ્રેક બાદ.